સ્ટાન્ડર્ડ 11 મેથેમેટિક્સમાં આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ કર્યું હતું. ત્યારબાદ માનાંક અને પૂર્ણાંક ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ જોયા હતા. તો માનાંક કોણ કેસ તો કે કોઈ છે કોઈ r માટે કોઈ xy + y² આપણને મળ્યું. તો કોઈ સંકર સંખ્યા x + iy હશે, એમાંથી x અને y જે આપણને આપેલો હશે એના ઉપરથી આપણને માનાંક ફાઇન્ડ થઈ જશે. ત્યારબાદ પૂર્ણાંક માટે તો કે પૂર્ણાંક માટે r cos થીટા + i sin થીટા, પૂર્ણાંક મીન્સ થીટા, એમની માટે ધ્રુવીય સ્વરૂપ. કયું સ્વરૂપ? તો કે ધ્રુવીય સ્વરૂપ. તો પૂર્ણાંક ફાઇન્ડ કરવા માટે આપણે થીટા = તમને શું આપે છે? તો કે cos થીટા = x / r અને sin થીટા = y / તો અહીંયા cos થીટા અને sin થીટા ની વેલ્યુ ઉપર આપણને શું મળે છે? તો કે માનાંક પૂર્ણાંક અને એનું ધ્રુવીય સ્વરૂપ. તો ધ્રુવીય સ્વરૂપ r cos થીટા + i sin થીટા. તો આપણે અહીં અગાઉ થિયરી જોઈ હતી, તો અહીંયા સ્વાધ્યાય 5.2 સ્ટાર્ટ કરીએ. 5.2 નો પહેલો એક્ઝામ્પલ આપણને આપેલો છે કે નીચે આપેલ સંકર સંખ્યાનો માનાંક તથા પૂર્ણાંક શોધો. શું કીધું છે? નીચે આપેલ સંકર સંખ્યાનો માનાંક તથા પૂર્ણાંક શોધો. તો જોઈએ સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2 નો પહેલો એક્ઝામ્પલ, એનો મીન્સ એમાં એક્ઝામ્પલ આપેલા છે. નીચે આપેલ સંકર સંખ્યાનો માનાંક તથા પૂર્ણાંક. તો માનાંક અને આપણે પૂર્ણાંક ફાઇન્ડ કરવાના છે. તો પહેલો એક્ઝામ્પલ આપણને આપેલો છે કે z -1 -3i. તો z આપણને આપેલ છે, તો z = x + iy લેતા કહીએ છીએ આપણે. z = x + iy લેતા, z = x + iy લઈએ તો -1 -3i મીન્સ આનો આપણે માનાંક અને ધ્રુવીય સ્વરૂપ શોધવાનું રહેશે. તો વાસ્તવિક ભાગ સાથે અને કાલ્પનિક ભાગ સાથે સરખાવો. તો વાસ્તવિક અને કાલ્પનિક ભાગને બંને બાજુ સરખાવતા, તો વાસ્તવિક ભાગને અને કાલ્પનિક ભાગને બે બાજુ સરખાવીએ તો આપણને શું મળે છે? તો કે x = શું મળે? તો કે -1 અને y = -1. તો r = અંડરરૂટમાં x² + y² તો સ્ક્વેરરૂટમાં x² + y² માટે -1 નો સ્ક્વેર + √3 નો -√3 નો સ્ક્વેર. તો 1 √3 નો સ્ક્વેર 3 √4 √4 r = 2. તો r = 2 માટે અહીંયા આપણને શું ફાઇન્ડ થઈ ગયો? તો કે માનાંક ફાઇન્ડ થઈ ગયો. હવે આપણે પૂર્ણાંક ફાઇન્ડ કરવો હોય તો પૂર્ણાંક માટે આપણી પાસે શું સૂત્ર છે? તો કે પૂર્ણાંક માટે cos theta = x / r તથા sin theta = y / r. તો cos theta x એટલે અહીંયા શું મળશે? તો કે x એટલે શું મળશે? -1 -1 r એટલે, તો કે r એટલે આપણે 2 મળ્યા છે. એવી જ રીતે sin થીટા y એટલે -3, તમે જોઈ શકો છો અને r એટલે 3/2. તો અહીંયા આપણે ત્રિકોણમિતિય વિધેયોમાં આપણે પહેલા જ લેક્ચરમાં કોષ્ટક જોયું. 11 સ્ટાર્ટ કર્યું એ પહેલા બેઝિક મેથેમેટિક્સમાં. તો એ કોષ્ટક યાદ કરીએ. તો કોષ્ટક માટે અહીંયા તમને કોષનું મૂલ્ય આ માઇનસને ભૂલી જાઓ થોડી વાર.
माइनस फोर सॉल्यूशन आप कर सकते हैं बच्ची पहला वन बाय टू कोस में क्या रह मरे हैं ना साइन में थ्री बाय टू क्या रह मरे तो के साइन में रूट थ्री बाय टू क्या रह मरे तो के साइन साइन पास है मरे बराबर छे तो साइन साइन पास है आप अपने सुन मरे छे तो के क्या है ना साइन मरे छे परंतु साइन ने कोस धन है वो अपने एक वर्तुल में साइन ने कोस बने हुए हैं वो अपने तृतीय चरण अपने तृतीय चरण में अपने जीरो अन्य टू पाई है सर क्योंकि एक ही कम वर्तुल पूर्ण करे तेरे पास पाई पाई टू में पाई टू पाई पाई टू एक करिए तेरे पाई पाई में पाई पाई टू एक करिए ठीक पाई पाई तो अन्य पाई प्लस पाई बाय थ्री थीटा अपन ने आप लोग से पाई प्लस पाई बाय थ्री मींस अन्य कोई फसे थीटा अपने कोण ना फाइंड करो तो पाई प्लस थीटा मींस पाई प्लस पाई बाय थ्री એટલે 4 by by 3 તો 4 by by 3 અહીંયા આપણને આનો શું મળશે કોણ આપણને મેં 4 by by 3 એટલે અહીંયા 4 થાય x ને 80 લઈએ છીએ 3 60 જોવું ને 240 કેટલા થશે 240 તો 240 અંશ અહીંયા મળે આપણને પણ અહીંયાથી અહીંયા અડધું એકમ વર્તુળ અહીં કોઈ આવું હશે ત્યાં સુધી કોણ આપણે પણ આપણે 2 pi માઇનસ 240 કહી શકીએ તો 2 pi માઈનસ 240 કહીએ તો અહીંયા 360 માંથી 240 આપણે બાદ કરીએ તો બીજું આ રીતે પણ લખી શકીએ જે પ્રમાણે તમને ઓળખે એવી રીતે તમારે લખવાનું આવશે તો 360 માંથી 240 એટલે 120 120 ને 2 pi by 3 પણ બોલી શકાય એટલે તમારે 2 pi by 3 પણ આવી શકે અને 4 pi by 3 પણ આવી શકે શું કહ્યું તો કે 2 pi minus 4 pi by 3 તો આવી રીતે તમે આવી રીતે પણ લઈ શકો 2 pi minus જે આપણે થીટા મેળવો એ પણ લખી શકો અને જે ઉપમા જે આન્સર આપ્યો એ પ્રમાણે લખવાનું રહેશે તો અહીંયા આપણે પહેલો એક્ઝામ્પલ ફરીથી જોઈ લઈએ z is equal to નીચે આપેલ સંકર સંખ્યાનો માનાંક લેવાનો છે માનાંક માટે આપણે z is equal to x plus iy લેતા x plus iy માટે વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ પાસે સરખાવીએ અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ પાસે સરખાવીએ તો x square 1 નો square minus 1 નો square minus 3 નો square 1 નો square 1 3 નો square root 3 આપણને અહીંયા શું મળે છે તો માનાંક મળે છે ત્યારબાદ કોણાંક માટે cos theta is equal to x કોણાંક તો cos theta is equal to minus 1 by 2 sin theta is equal to minus 3 by 2 x આઈકો છે y આઈકો છે અને r આઈકો છે એ આપણે કિંમત મૂકી અને સાદો ઉપાય હવે આપણે બંને માઇનસ હોય એવું ટુ ચરણ તો કે બંને માઇનસ હોય એવું ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં tan અને cot ધન હશે સિવાયના બાકી બધા ઋણ હશે તો કહેવાય કે આ ચરણમાં sin અને cos કેવા હશે ઋણ હશે હવે એ ઋણ નિશાન ભૂલી જાઓ તમે કોષ્ટકમાં આવો તો કોષ્ટકમાં તમને ક્યારે 1 by 2 cos નું મૂલ્ય મળશે અને ક્યારે 3 by 2 sin નું મૂલ્ય મળશે તો કે theta is equal to pi by 3 પાસે પરંતુ માઇનસ છે આપણે આહા 0 2 pi અથવા pi માટે જ વિચારી રહ્યા અહીંયા વિધેય નું મૂલ્ય ચેન્જ થઈ જશે sin નું cos થઈ જાય અને cos નું sin થઈ જાય તો આપણે pi 0 અને 2 pi માટે જ વાત કરવાની છે મીન્સ આ ચરણ એટલે pi આગળ જઈએ pi plus pi by 3 એટલે 4 pi by 3 240 આવ્યા હવે બીજું આપણે આ સેટ થી માઈનસ કરી શકીએ તો આ એને 2 pi એટલે 360 360 માં છે આપણે ત્યાં મળે 240 એ બાદ કરી દેજો 2 pi by 3 પણ ખાલી તો જે ઓળખ્યા પ્રમાણે તમને બુક માં જે આન્સર આપ્યો એ પ્રમાણે આપણે લખી શકીએ તો ત્યાર પછીનો એક્ઝામ્પલ છે કે z is equal to root 3 plus i શું કીધેલું છે z is equal to root 3 plus i તો z is equal to root 3 plus i માટે બીજો એક્ઝામ્પલ
minus root 3 plus I. Z is equals to minus root 3 plus I માટે આપણે શું કરવાનું છે તો કે z is equals to x plus iy લેતા એમાંથી આપણે r માનાંક મળશે બંને બાજુ સરખાને તો z is equals to x plus iy લઈ લઈએ તો minus root 3 plus I વાસ્તવિક ભાગ બાજુ કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ બાજુ તો વાસ્તવિક અને કાલ્પનિક ભાગને બંને બાજુ સરખાવતા તો બંને બાજુ આપણે સરખાવીએ વાસ્તવિક અને કાલ્પનિક ભાગને તો શું મળશે તો કે x = - root 3 અને y = 1 તો x = - root 3 અને y = 1 માટે r = x² + y² તો r = x² x² + y² એટલે √3 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર તો √3 નો સ્ક્વેર 3 અને 1 નો સ્ક્વેર 1 √4 અને 2 તો r = 1 અને શું મળશે 2 તો r = તમને અહીંયા 2 મળી ગયું તો r નો સૂત્ર તો કે r નો માનાંક છે હવે પૂર્ણાંક શોધવા માટે આપણે સૂત્ર આપેલું છે કે cos θ = x / r તથા sin θ = y / r તો અહીંયા cos θ means cos θ x x એટલે અહીંયા minus root 3 આ એટલે 2 અને તથા sin θ y એટલે તો કે y એટલે 1 અને r એટલે 2 તો sin માં ક્યારે ધન મળશે તો કે sin માં ક્યારે ધન મળશે તો કે sin બીજા ચરણમાં ધન અને અહીંયા sin અને cos એક ધન શું હશે sin અને cos એક ધન તો એવું કયું ચરણ કે sin ધન હશે અને cos ઋણ હશે તો કે દ્વિતીય ચરણ આપણે pi ની જ વાત કરવાની છે pi / 2 ની વાત કરવાની નથી કારણ કે વિધેયનું મૂલ્ય ચેન્જ થઈ જશે આપણે pi ની વાત કરીએ તો pi - θ પરંતુ આપણે કોષ્ટકમાં બંને ધન વિચારીએ તો કોષ્ટકમાં તમને sin નું મૂલ્ય ક્યારે 1 / 2 અને cos નું મૂલ્ય ક્યારે √3 / 2 હશે તો કે sin sin પાસે 1 / 2 અને cos sin પાસે 30 પાસે √3 / 2 30 એટલે pi / 6 થશે તો θ = pi / 6 પરંતુ pi - pi / 6 θ is equal to pi minus pi by 6 આપણે શું મળશે pi pi by 6 તો અહીંયા આપણને માનક પણ મળી ગયો છે અહીંયા સુધી તમને સમજાશે અહીંયા આપણે જોઈએ તો અહીંયા અહીંયા સુધી તમને cos અને sin માં કિંમત મળી ગઈ ત્યારબાદ આપણે sin માં ક્યારે 1 / 2 આવે અને cos માં ક્યારે √3 / 2 આવે માઈનસ ની વાત આપણે આ ચરણમાં મૂકી છે કે sin નું મૂલ્ય ધન અને cos નું મૂલ્ય ઋણ એટલે દ્વિતીય ચરણમાં આપણે આની વાત કરતા નથી આપણે 0 2 pi અથવા pi હોય તો વાત કરીએ છીએ આગળ જાય તો પ્લસ પાછળ હોય તો માઈનસ તો અહીંયા cos minus root 3 by 2 પાસે ક્યારે આપણને કોષ્ટકના મૂલ્યમાં તો કે 30 પાસે 3 by 2 હોય અને sin 1 by 2 પાસે 30 હોય તો sin 30 1 by 2 અને cos 30 root 3 by 2 તો pi minus pi by 6 તો 30 તો pi minus pi by 6 એટલે pi pi by 6 કારણ કે pi અહીંયા પાછળ જાય એટલે માઇનસ અહીં દ્વિતીય ચરણમાં છે એટલે પાછળ લઈ જાય એટલે pi pi by 6 તો અહીંયા આપણે બીજો એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ થઈ ગયો ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ ત્રીજો એક્ઝામ્પલ આપણને એવો આપેલો છે કે નીચે આપેલ સફળ સંખ્યા જે છે એમાં ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો તો અહીંયા સુધી આપણે એમ કરતા ધ્રુવીય સ્વરૂપ એટલે તો કે r cos
Bye.
pi minus pi by 4 is 3 pi by 4. So, I'm going to do this one. Sumarse, porque I cos theta plus I sin theta. So, I pregunto cos 3 pi by 4 plus I sin 3 pi by 4. So, yeah, I'm going to चौथो एग्जांपल आपने यहाँ सुनाया है कंप्लीट करें चल माइनस वन प्लस आई जो हुआ पूरा सर जेड ने बने बंद सर खाई वास्तविक भाग ना निकाल कर निकाल में माइनस वन में लो यहाँ पर लो माइनस वन नो स्क्वायर और वन नो स्क्वायर तो वन प्लस वन इधर हो आया क्वेश्चन क्या है क्वेश्चन एक्स इज इक्वल टू माइनस वन और वाई इज इक्वल टू माइनस वन आपने एक कन्वर्टर और एक कोष्टक में यूज करीने लिखते हैं लुका करने वन बाय रूट टू क्या रहा मस्त कोस और साइन पास है कोष्टक में तो मैं जो इसको ये वन बाय रूट टू पास है मस्त तो ये पाई माइनस पाई बाय फोर पास है मस्त पर आप सुपर नीचे तो क्या साइन को मूल्य वन क्या रहा है तो कब दिल्ली है चरण मान है कोस मूल्य वो मस्त आप अपने पाई की बात कर लेते हैं पाई माइनस पाई बाय फोर इधर थ्री पाई बाय फोर का आप टू इट फोर पाप ने मरी टू इट लाख आर आंसर आ गया तो त्यार पच्चीस और पांचवा एग्जांपल पर आपने मुझे कहा था कि आपने कोई छे એમનો ધ્રુવીય સ્વરૂપ ફાઇન્ડ કરવાનું છે તો જોઈએ પાંચમો એક્ઝામ્પલ તો માઇનસ વન માઇનસ આઈ છે શું છે માઇનસ વન માઇનસ આઈ આમાં તમારે કરવાનું રહેશે માઇનસ વન માઇનસ આઈ માઇનસ વન માઇનસ આઈ માઇનસ વન માઇનસ આઈ અહીંયા બી માઇનસ હશે અહીંયા બી માઇનસ હશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર છે તો z = -1 - i વાસ્તવિક અને કાલ્પનિક ભાગને બંને બાજુ સરખાવતા x = -1 અને y = -1 -1 નો સ્ક્વેર 1 અને -1 નો સ્ક્વેર 1 1 + 1 √2 તો cos θ = x / r અને sin θ = x / -1 / √2 - 1 / √2 cos અને - cos અને sin નું મૂલ્ય બંનેનું ઋણ ક્યારે હશે તો કે તૃતીય ચરણ બરાબર તો તૃતીય ચરણ અને 1/√2 1/√2 કોષ્ટકમાં જોઈએ તો π/4 તો અહીંયા π + π/4 કહી શકીએ θ = π + π/4 means 4π + π/4 એટલે 5π/4 તો θ = અહીંયા આપણે 5π/4 મળે છે તો એનું ધ્રુવીય સ્વરૂપ શું થશે તો કે એનું ધ્રુવીય સ્વરૂપ r cos theta plus i sin theta so r એટલે √2 cos 5pi by 4 plus i sin 5pi by 4 તો અહીંયા મને ધ્રુવીય સ્વરૂપ મળે ત્યાર પછી લો પાંચમો એક્ઝામ્પલ ત્યાર પછી લો સોરી આ પાંચમો એક્ઝામ્પલ હતો ત્યાર પછીનો છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ છઠ્ઠો એક્ઝામ્પલ આપણને આપેલ છે કે માઇનસ થ્રી ખાલી શું આપણને આપેલું છે માઇનસ થ્રી આપેલું છે તો કરીએ છઠ્ઠો એક્ઝામ્પલ છઠ્ઠો એક્ઝામ્પલ માઇનસ થ્રી માઇનસ થ્રી માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ માઇનસ થ્રી ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય લેતા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય લઈએ એટલે આઈ ટાઈમ્સ ઝીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ બાજુ સરખાવીએ અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ બાજુ સરખાવીએ તો વાસ્તવિક અને કાલ્પનિક ભાગને બંને બાજુ સરખાવતા વાસ્તવિક અને કાલ્પનિક ભાગને બંને બાજુ સરખાવીએ તો x = શું મળે છે -3 અને y = તમને શું મળે છે
sigma 3 એટલે મને અહીંયા શું મળે છે 0 ના sigma 3 એટલે મને અહીંયા 0 મળે છે અને cos θ -1 તથા sin θ 0 તો sin θ ક્યારે મળે θ π -1 cos તો એનું અહીંયા ધ્રુવીય સ્વરૂપ થઈ ગયું તો ધ્રુવીય સ્વરૂપ આર કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા તો આર મીન્સ 3 કોસ પાઈ પ્લસ આઈ સાઈન પાઈ તો અહીંયા મને એનું ધ્રુવીય સ્વરૂપ મળી ગયું બરાબર તો અહીંયા આપણે ધ્રુવીય સ્વરૂપ જોઈ લઈએ તો 3 cos pi plus i sin pi તો અહીંયા છઠ્ઠો એક્ઝામ્પલ છે એ આપણે કમ્પ્લીટ કર્યો ત્યાર પછી સાતમો અને આઠમો એક્ઝામ્પલ જોઈએ સાતમો એક્ઝામ્પલ શું કહે છે કે √3 plus i શું છે સાતમો એક્ઝામ્પલ √3 plus i I can tell you I can see what I'm saying. I can do it faster than what I can do it now.
तो x प्लस i y लेता एंड 0 प्लस i y सबके वास्तविक भाग में वास्तविक भाग को ऐसे संख्या में एंड में रख दो वास्तविक भाग में वास्तविक और काल्पनिक भाग में बनने बाजू संख्या होता तो x = 0 और y = 1 कह सकते तो r = अंदर रूट में x स्क्वायर प्लस y स्क्वायर तो 0 नो स्क्वायर प्लस 1 नो स्क्वायर तो 0 प्लस 1 એટલે અહીંયા શું મળે છે 1 તો i = 2 મને શું મળે છે ખાલી 1 મળશે તો એનું માનક 1 થયું હવે કોણાક ફાઇન્ડ કરવા માટે અહીંયા cos theta = x / r તથા sin theta = y / r લેતા x ની કિંમત આપેલી છે y ની કિંમત આપેલી છે r ની કિંમત આપેલી છે તો અહીંયા 0 ના છેદમાં 1 cos theta એટલે cos theta = અહીંયા આપણે શું મળે છે 0 ના છેદમાં 1 મેં 0 ના છેદમાં 1 એટલે 0 તથા sin theta 1 ના છેદમાં 1 એટલે sin theta નું મૂલ્ય મને ક્યારે 1 મળે અને ક્યારે 0 મળે cos theta નું theta = 5/2 તો આને કોણાક મળી ગયો તો માનક મને કોણાક આપેલું છે તો ધ્રુવીય સ્વરૂપ મળે તો કે ધ્રુવીય સ્વરૂપ r cos theta plus i sin theta તો કે r એટલે 5/2 cos sorry r એટલે 1 cos 5/2 plus i sin 5/2 તો cos 5/2 plus i sin 5/2 મળે તો અહીંયા 3 થી 8 આવેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં લેવો તો અહીંયા આપણે આજે 8 એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ છે ત્યાર પછીના લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણ કે કોઈ 10મા ધોરણમાં દ્વિઘાત સમીકરણ આપણે ચેપ્ટર આવતું તો કે જેમના કોઈ સહગુણક x આપેલો હોય એમની બે ઘાત હોય તો આપણે એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેશું તો કોઈ આપેલ દ્વિઘાત સમીકરણ માટે આપણે જોઈએ તો કે x² ax ax² bx + c = 0 માટે a does not equal to 0 થાય તો એવા સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણ જોઈશું અને સંકલક સંખ્યા માટે દ્વિઘાત સમીકરણ less than 0 હોય કે મને કોઈ મૂલ્ય માઈનસ મળે તો દ્વિઘાત સમીકરણ સંકર સંખ્યા માટે શક્ય છે બાકી શક્ય નથી તો ત્યાર પછીના લેક્ચરમાં વાત કરશું અહીંયા આપણે સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ કર્યું ત્યાર પછીના લેક્ચરમાં આપણે 5.3 ની થિયરી વિશે ચર્ચા કરીશું તો અહીંયા આપણે